સ્વાધ્યાય 4.2 પણ દાખલામાં થોડુંક વધારે જો, 2016-17 તો શોધવાનું જ છે, અને પછી એવું કીધું નોંધાયેલા વાહનનો ઉપયોગ કરી દરેક વર્ષની વલણની કિંમતો મેળવવાની છે, એટલે કે દરેકે દરેક વર્ષ માટે પણ આવે, એટલે થોડુંક નવું પણ આવશે. અહીં 15 સુધી છે, એટલે 16 અને 17 આ બે તો શોધવાનું જ છે. ધારો કે આને 1 આપીએ, આને 2 આપીએ, આને 3 આપીએ, આને 4 આપીએ, 5 અને 6, તો આને 7 અને 8, એટલે ટી બરાબર એકવાર 7 લેવાના ને એકવાર 8 લેવાના, એમ ખબર પડી ગઈ. ચલો લખીએ આપણે, હવે પહેલા વર્ષ લખીએ અને બાજુમાં લખીએ ટી અને બાજુમાં લખીએ વાય, જે આપેલું છે ટી છે. વર્ષમાં શું કરવાનું, તો 2010 થી લઈને 2015 સુધી લખી દે આપણે, 2010, 2011, 12, 13, 14 અને 15 સુધી. હવે ટીમાં 1, 2, 3, 4, 5 અને 6 ટી લખાઈ ગયો. હવે વાય, 69, 75, 82, 91, 101 અને 115, આને કહેવાય સિગ્મા ટી અને આને કહેવાય સિગ્મા વાય. ત્રીજું ચેપ્ટર છે એના જેવું જ છે, સરવાળો કરી દેવાનો આ બધાનો, આ બધાનો સરવાળો કરે એટલે 21 થાય, અને આ બધાનો સરવાળો કરે એટલે 533 થાય. તો પહેલાં શોધવાનું ટી બાર એટલે કે સિગ્મા ટીના છેદમાં એન, અને આ બાજુ શોધવાનો વાય બાર એટલે કે સિગ્મા વાયના છેદમાં એન. આટલું થઈ જાય, સિગ્મા ટી 21 છે, તો લખવાનું 21ના છેદમાં કેટલા લેવાના, તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે 6 લેવાના, અને અહીંયા 533ના છેદમાં કેટલા લેવાના, તો એ પણ 6 જ લેવાના, એટલે એક્સ બાર મળતો એની જગ્યાએ ટી બાર મળવાનો, 21/6 એટલે 3.5, અને વાય બાર બરાબર 533/6 એટલે 88.83 મળે. ઓકે, આટલું થઈ જાય. પછી આપણે ઉપર જે રકમ આપણે એનો ગુણાકાર કરી દેવાનો, એટલે ટી વાય, આ બંનેનો ગુણાકાર એટલે શું કહેવાય, ટી વાય. 69 × 1 એટલે 69 જ થાય, 75 × 2 કરવાના એટલે 150 થાય, 82 × 3 કરવાના એટલે 246 થાય, 91 × 4 કરે એટલે 364 થાય, 101 × 5 કરે એટલે 505 થાય, 115 × 6 કરે એટલે 690 થાય, અને પછી આ બધાનો સરવાળો કહેવાય એને સિગ્મા ટી વાય કહેવાય. સરવાળો આપણે કરીએ તો 2024 થાય. હવે ટી સ્ક્વેર એટલે કે ટી નો વર્ગ કરવાનો, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36, આનો સરવાળો કરી દેવાનો, એનો સરવાળો થાય 91 એટલે કે 91. આટલું થઈ જાય, પછી આપણે શોધવાનો બી, શું શોધવાનું, બી એટલે અહીંયા લખો બી નું સૂત્ર. બી બરાબર શું, તો આપણે જે આગળ એન નું સૂત્ર લખતા હોય, એન સિગ્મા એક્સ વાય લખતા હોય એની જગ્યાએ ટી વાય, પછી સિગ્મા ટી, પછી સિગ્મા વાય, અને છેદમાં આખું ટી વાળું સૂત્ર લખવાનું જે એક્સ નું લખતા, અને આગળ એન અહીંયા, અને સિગ્મા ટી નો વર્ગ. એન કેટલા, તો એન તો આપણે 6 લીધા જ છે, તો એ 6 જ લઈ લે, અહીંયા લીધેલા છે 6. સિગ્મા ટી વાય, ટી વાય 2024 છે એટલે અહીંયા 2024 લઈ લે. સિગ્મા ટી, સિગ્મા ટી 21 અને સિગ્મા વાય 533 એટલે અહીંયા 21 અને અહીંયા 533, છેદમાં 6 એન્ટો છે જ. ટી સ્ક્વેર, ટી સ્ક્વેર કેટલો આવેલો, તો 91 આવેલો એટલે 91 અહીંયા લઈ લેવાનો. ટી કેટલો છે, તો 21 એનો વર્ગ, આ ટી નો વર્ગ છે, જો આ ટી નો વર્ગ ઉપર ટી એટલે 21 નો વર્ગ. ચલો હવે શું કરવાનું, કેલ્ક્યુલેટરનું કામ છે, 2024 × 6 એટલે 12,144 અને 21 × 533 એટલે 11,193, 91 × 6 કરવાના એટલે 546 થાય, અને 21 નો વર્ગ એટલે 441 થાય. હવે આમાંથી આ બાદ કરી નાખવાનો એટલે 951 આવે, અને આમાંથી આ બાદ કરી નાખીએ એટલે 105 આવે, એટલે બી નો જવાબ આપણને મળી ગયો. બી બરાબર કેટલા, 951/105 એટલે જવાબ આવે 9.06. કેટલા આવે, 9.06.
આટલું આવી જાય પછી આપણે એ શોધવાનું. એનું સૂત્ર આપણને ખબર છે, એ બરાબર શું, વાય બાર ઓછા બી એક્સ બાર કરતા એની જગ્યાએ ટી બાર. વાય બાર આપણે ઉપર શોધેલો છે 88.83, એટલે અહીંયા લખવાના 88.83 માઇનસ બી કેટલા છે 9.06, અને ટી બાર કેટલો છે, ટી બાર અહીંયા શોધેલો 3.5, એટલે અહીંયા લખી દેવાના 3.5. ચલો પહેલા ગુણાકાર ને પછી બાદબાકી. અને ગુણાકાર કરી દે 9.06 ગુણ્યા 3.5 એટલે 31.71, અને પછી બેનાથી બાદબાકી કરી નાખવાની એટલે એનો જવાબ મળી જાય. મારી બાદબાકી કરે એટલે 57.12. એને બી બંને મળી ગયા, એને બી મળે એટલે આપણે શું શોધવાનું પછી, તો છેલ્લે આપણે શોધવાનું વાય કેપ. શું શોધવાનું, વાય કેપ. એટલે વાય કેપ બરાબર, વાય કેપનું સૂત્ર આપણને ખબર છે, એ વત્તા બી એક્સ એની જગ્યાએ બી ટી લખવાનું. એ કેટલો આવેલો છે 57.12, એટલે અહીંયા 57.12 આપણે ત્રીજા ચિત્રમાં અહીંયા એક્સ લખીએ ખબર ને. એ બી કેટલો છે 9.06 અને ટી. આટલો જવાબ આપણો પૂરો થઈ ગયો. પણ હવે આપણને બે દાખલા પૂછેલા છે, 2016 અને 2017. તો હવે આપણે લખવું પડે 2016 માટે અનુમાન, 2016 માટે અનુમાન. અને 2016 માં ટી કેટલો લેવાનો, તો અહીંયા 2015 માં 6, તો 16 માં કેટલો થવાનો 7, જે મેં ઉપર કીધેલું છે, એટલે ટી બરાબર 7. એટલે વાય કેપ બરાબર એ એ આ પાછું નથી લખવાનું, આ જ લખી દે 57.12 વત્તા 9.06 અને ટીની જગ્યા પર 7. આ ટીની જગ્યા પર કેટલા લખ્યા 7, એટલે 57.12 તો બેઠા રહેવાના છે. 9.6 છે, 9.06 એનો ગુણાકાર 7 સાથે કરવાનો એટલે 63.42 આવે. એટલે છેલ્લો જવાબ આવી જાય 2016 નો 57.12 વત્તા 63.42 એટલે 120.54. આ કોની વાત થઈ, 2016 ની. આપણે તો 2017 બી પૂછેલું છે, તો એ લખવાનું 2017 માટે અનુમાન. અને 2017 જો 16 માટે 7, તો 17 માટે કેટલા 8, તો એ ટી બરાબર કેટલા લખવાના 8. વાય કેપનું સૂત્ર કયું લખવાનું, તો આ જ 57.12 જે છે બેઠર લખવાના, 9.06 બેઠર લખવાના, અને 7 ની જગ્યા પર કેટલા લખવાના 8. એકદમ ઇઝી, બેઠું જ લખવાનું છે, કંઈ આપણે નવું કરવાનું નથી. તો 8 લખી દીધા, હવે ગુણાકાર કરી દે 57.12 વત્તા 9.06 ગુણ્યા 8 કલાક એટલે 72.48 આવે. અને એનો સરવાળો કરી દેવાનો એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. આનો સરવાળો કરી દે 57.12 અને 72.48 એટલે 129.6. અહીંયા જ આખો દાખલો પૂરો થાય. પણ એવું કીધેલું છે કે બધાની જ વલણ, જો દરેક વર્ષની વલણની કિંમતો શોધવાની, એટલે દરેક વર્ષની પૂછે તો આપણે શું કરવાનું, તો આપણે એકવાર આવું લખી દેવાનું, જો વાય કેપ બરાબર 57.12 વત્તા 9.06 અને પહેલા વર્ષ માટે કેટલો લેવાનો 1, પહેલા વર્ષ માટે 1 લેવાનો, બીજા વર્ષ માટે 2 લેવાનો, ત્રીજા વર્ષ માટે 3 લેવાનો. એટલે આ પહેલું વર્ષ છે, દરેક વર્ષ એટલે આ 2010, એટલે અહીં લખીએ 2010 માટે, 2010 માટે લખીએ એટલે 2010 માટે 1 લીધો, કેમ કે 2010 માં 1, પછી 11 માં 2, એટલે 10 માં 1 લીધો આપણે. તો અહીં લખીએ 57.12 વત્તા 9.06 નો 1 સાથે ગુણાકાર, એટલા જ રહી, એટલે જવાબ કેટલા આવે 66.18. એ જ રીતના 2011 માટે 10 માટે 1, તો 11 માટે કેટલા લખવાના આવે 2, એટલે વાય કેપ બરાબર 57.12 વત્તા 9.06 ને અહીંયા લખવાના 2, એટલે 57.12 વત્તા બંનેનો ગુણાકાર, બંનેનો ગુણાકાર 9 દુ 18 ને 6 દુ 12 એટલે 18.12. અને આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે આવે 75.24. આ એનો જવાબ. દરેક વર્ષ પૂછેલા છે એટલે હું દરેક ગણીને બતાવતો નથી, એક જગ્યા બી નથી. એટલે તમારે હવે 11 પછી 12 શોધવાનો, 13, 14 ને 15, અને એમાં કેટલા લેવાના, 11 માં 2 છે તો 12 માં 3, 13 માં 4, 14 માં 5 અને 15 માં 6, અને 7 ને 8 વાર તો કરેલો જ છે. એટલે આ રીતે આખો દાખલો થઈ જાય. નેક્સ્ટ ટાઈમ જે